नमस्कार विद्यार्थीओ, धोरण छ ગુજરાતીમાં આજે આપણે પાઠ 17 સુગંધ કચ્છની એના વિશે અભ્યાસ કરીશું. પાઠનો સાહિત્ય પ્રકાર છે પત્રલેખન. આપણે નિબંધની નોટમાં લેખન કાર્યમાં પત્રલેખન કરી ચૂક્યા છે એટલે તમને ખ્યાલ આવશે. તો આ પત્રલેખન પ્રકારનો પાઠ છે. એના લેખિકા છે ડૉક્ટર દર્શના ધોળકિયા. લેખિકા કોણ છે? ડૉક્ટર દર્શના ધોળકિયા. આપણે ટૂંકમાં એમનો જીવન પરિચય મેળવીશું. તો જન્મ છે એમનો 11/1/1962 11/1/1962 ચાલુ મહિનામાં જ એમનો જન્મ થયેલો છે, જાન્યુઆરીમાં. તમને ખ્યાલ આવ્યો હશે. ડૉક્ટર દર્શના ચમનલાલ ધોળકિયાનો જન્મ કચ્છ જિલ્લાના ભુજમાં થયો છે. કચ્છ જિલ્લાનું શહેર છે ભુજ, તો કચ્છ જિલ્લાના ભુજમાં થયો છે. તેમને નરસિંહ ચરિત્ર વિમર્શ, મહાભારત ચરિત્ર વિમર્શ, આઠે પહોર આનંદ રે, પરિચય પર્વ જેવા 14 પુસ્તકો લખ્યા છે. હાલ તેઓ કચ્છ યુનિવર્સિટીમાં ભાષાભવનના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર તરીકે સેવારત છે, મતલબ સેવા આપી રહ્યા છે. ડૉક્ટર જયંત ખત્રી બકુલેશ પારિતોષિક એટલે એમને એવોર્ડ જે મળ્યો છે એ કયો? તો ડૉક્ટર જયંત ખત્રી બકુલેશ પારિતોષિક. ડૉક્ટર પ્રમોદકુમાર પટેલ વિવેચન પારિતોષિક તેમને પ્રાપ્ત થયા છે. આ એકમમાં પત્રના માધ્યમથી કચ્છના જોવાલાયક સ્થળોની માહિતીનું રસપ્રદ શૈલીમાં વર્ણન કર્યું છે. કચ્છની ભૌગોલિક સ્થિતિ પણ સુંદર રીતે આલેખી છે. પ્રસ્તુત એકમ આપણને કચ્છની વિશેષતાઓનો પરિચય કરાવે છે. પાઠ સમજીએ, વાંચનમાં પણ ધ્યાનપૂર્વક સમજજો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ પત્રલેખન પ્રકારનો પાઠ છે, એટલે પત્ર લખીએ ત્યારે જે લખનારનું સરનામું હોય એ જમણા હાથ તરફ લખાય છે. અહીંયા જુઓ, તમને પ્રશ્ન પૂછાય કે લખનારે પોતાનું સરનામું કઈ બાજુ લખવું, તો જમણી તરફ લખાય છે. ડૉક્ટર દર્શના ધોળકિયા, ન્યૂ મિન્ટ રોડ, પેરિસ બેકરી પાસે, ભુજ, કચ્છ, તારીખ 12/7/2011. તમે પત્ર લેખન કરો ત્યારે આ રીતે લખવાનું આ માળખું છે. હવે આગળ જોઈએ તો પત્ર જેને સંબોધન કરીને લખવાનો હોય, જેને પત્ર આપણે લખીએ છીએ એના વિશે સંબોધન કરવાનું હોય, તો અહીંયા જુઓ, પ્રિય સૌમિત્રી, મોટી બહેનનું ખૂબ વહાલ. તમને ખ્યાલ આવ્યો કે મોટી બહેન એટલે આ સૌમિત્રી એમનો ભાઈ છે અને દર્શના ધોળકિયા એમના મોટા બહેન છે. તો જ્યારે નાના ભાઈને સંબોધન કરીએ ત્યારે પ્રિય સંબોધન લખવાનું. તો પ્રિય સૌમિત્રી, પછી અલ્પવિરામ કરવાનું, મોટી બહેનનું ખૂબ વહાલ. થોડા સમય પહેલાં જ પૂરા થયેલા લાંબા વેકેશનની યાદ હજુ પણ તને સતાવતી હશે, ખરું ને? વળી આવનારા દિવાળી વેકેશનમાં થનારા કાલ્પનિક પ્રવાસના સ્વપ્ન તારી રાત્રિને મીઠી બનાવતા હશે. કાલ્પનિક એટલે કલ્પનાથી ઉત્પન્ન થયેલું, વાસ્તવિક દુનિયાનું નહીં એવું એને કાલ્પનિક કહેવાય. આગળ, હા, જો એ સંદર્ભમાં જ મને સૂઝ્યું કે આવનારા દિવાળી વેકેશનમાં તું તારી મોસાળની ભૂમિ કચ્છના પ્રવાસે આવીને આપણા કચ્છની ભૂમિનો, તેની સંસ્કૃતિનો પરિચય મેળવે તો કેવું? ચાલ, તને એવું મન થાય એ માટે આપણે કચ્છની વાતો કરીએ. ત્યાં શબ્દાર્થમાં પણ ધ્યાન રાખજો, સંદર્ભનો અર્થ છે આગળ પાછળના અર્થનો સંબંધ. એટલે કહે છે કે દર્શના ધોળકિયા શું કહે છે, હા જો એ સંદર્ભમાં જ મને સૂઝ્યું, એટલે કે સૂઝ્યું કે આવનારા દિવાળી વેકેશનમાં
તું તારી મોસાળ, મોસાળ એટલે મામાનું ઘર, જેને કહીએ આપણે માનું પિયર, ભૂમિ એટલે વિસ્તાર, અહીંયા ધરતી. તો કહે છે કે મોસાળની ભૂમિ કચ્છના પ્રવાસે આવીને આપણા કચ્છની ભૂમિનો, તેની સંસ્કૃતિનો, સંસ્કૃતિ એટલે સામાજિક વ્યવહારનો પરિચય મેળવે તો કેવું ચાલ, તને એવું મન થાય તે માટે આપણે કચ્છની વાતો કરીએ. સાના દ્વારા પત્રના માધ્યમથી આ જે લેખિકા છે એ પોતાના ભાઈ સાથે કચ્છની વાતો કરે છે. આગળ તને થશે કે એવું તે શું છે કચ્છની ભૂમિમાં. અત્યાર સુધી તો એ રણના પ્રદેશ તરીકે ઓળખાતો હતો. કચ્છ અત્યાર સુધી કેવા પ્રદેશ તરીકે ઓળખાતો હતો? તો રણના પ્રદેશ તરીકે, જ્યાં રેતી જ રેતી હોય છે. એટલે કહે છે કે રણના પ્રદેશ તરીકે ઓળખાતો હતો. હજુ હમણાં સુધી બહારથી આવતા લોકો માટે કચ્છ એક અજાણ્યો, સજારૂપ લાગે તેવો પ્રદેશ હતો. અજાણ્યા લોકો માટે, જે પ્રવાસમાં આવતા, બહારથી આવતા એ લોકોને કચ્છ કેવો લાગતો? તો અજાણ્યો અને સજારૂપ. પણ ખરેખર જે લોકો કચ્છમાં રહ્યા, કચ્છને માણ્યો, એમને સત્ય સમજાયું. એટલે કે છે કે જે લોકો કચ્છમાં રહ્યા અને કચ્છને માણ્યો, એમને સત્ય એટલે સચ્ચાઈ, એની જે સત્યતા હતી એ સમજાઈ. એ સૌ કચ્છ પ્રદેશના પ્રેમમાં પડી ગયા. કચ્છ પ્રદેશના પ્રેમમાં પડી ગયા એટલે કચ્છ એમને ગમવા માંડ્યું. ને આવા પ્રદેશની ભૂમિને તું પણ ઓળખે, જાણે, એના માટે કરીને તને આ પત્ર લખવા બેસી ગઈ. એને ભાઈને પત્ર શા માટે લખ્યો? તો કચ્છના, કચ્છનો પરિચય કરાવવા માટે. હવે આગળ જુઓ, ભાઈ સૌમિત્રી, એમનો ભાઈ છે નાનો, એટલે કહે છે કે ભાઈ સૌમિત્રી, કેવો છે આપણો આ પ્રદેશ? ધીંગી ધરા, ધીંગા ધોરી, ધીંગા બોલ અને ધીંગી બોલી જેવું વિધાન કચ્છ માટે વપરાયું છે. અંડરલાઈન કરજો આ વાક્યને. ધીંગી ધરા એટલે ધરતી, અહીંયા ધીંગીનો અર્થ થાય મજબૂત, તો ધીંગી ધરા એટલે મજબૂત ધરતી. ધીંગા ધોરી, ધોરી એટલે બળદો, મજબૂત બળદો. ધીંગા બોલ, બોલ એટલે શબ્દ, વચન, અને બોલી એટલે બોલચાલની ભાષા. આ જે વિધાન છે એ કચ્છ માટે વપરાયું છે. ભારતનો એક વિશિષ્ટ પ્રદેશ એટલે કચ્છ. ભારતનો વિશિષ્ટ પ્રદેશ એટલે કચ્છ. પ્રાચીન સમયમાં ભારતમાં પ્રવેશ કરવા માટે કચ્છ પશ્ચિમ ભારતનું પ્રવેશ દ્વાર ગણાતું. સમુદ્ર, રણ અને પર્વતથી વીંટળાયેલા આ પ્રદેશની વિશેષતાઓ પણ ન્યારી જ છે. ન્યારી એટલે અનોખી, જુદી. કચ્છ પ્રદેશમાં તું બસ કે ટ્રેન બંને દ્વારા આવી શકે. કચ્છ જવું હોય તો બસ પણ જાય છે ત્યાં, અને ટ્રેન પણ એટલે ગાડી પણ જાય છે, તો બસ દ્વારા આવી શકે. માત્ર ગુજરાતના જ નહીં પણ ભારતના એ બીજા નંબરના સૌથી મોટા જિલ્લા કચ્છમાં પૂર્વથી પશ્ચિમ પશ્ચિમ ફરતાં કુલ 9 કલાક જેટલો સમય લાગે છે. જુઓ હવે અહીંયા શું સમજાયું તમને, તો કચ્છ ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ બીજા નંબરનો પ્રદેશ છે. એટલે કહે છે કે કચ્છમાં પૂર્વથી પશ્ચિમ ફરતા કુલ 9 કલાક જેટલો સમય લાગે છે. કેટલો સમય લાગે છે? 9 કલાક જેટલો સમય લાગે છે. કચ્છમાં 2 રણ છે. અહીંયા જુઓ, કચ્છમાં 2 રણ છે, નાનું અને મોટું. કચ્છમાં 2 રણ છે, નાનું અને મોટું. આ રણની વિશેષતા શી ખબર છે? એટલે કે કચ્છમાં જે રણ છે એની વિશેષતા સમજાવે છે કે શું તને ખબર છે? એમાં દેખીતી રીતે ક્યાંય રણના લક્ષણો નથી. એટલે કહે છે કે રણ હોય તો રણમાં શું હોય? રેતી. પણ કહે છે કે ત્યાં રણમાં ક્યાંય દેખીતી રીતે રણના લક્ષણો નથી. અહીં ક્યાંય તને રેતી જોવા નહીં મળે.
આખી દુનિયાના રણોથી આપણું રણ એ રીતે જુદું પડે છે. આખી દુનિયાના રણોથી આપણું રણ એ રીતે જુદું પડે છે, એટલે અલગ પડે છે. અહીં વર્ષમાં 8 મહિના દરિયાનું પાણી હોય છે ને 4 મહિના આ રણ સુકાયેલું હોય છે. જુઓ એની વિશેષતા શું છે, તો 8 મહિના સુધી દરિયામાં પાણી હોય છે અને બાકીના 4 મહિના એ સુકાઈ જાય છે. કચ્છમાં પ્રવેશ કરવા માટે સૂરજબારીનો પુલ તૈયાર કરવામાં આવ્યો છે. જે પુલ છે એ પુલનું નામ શું છે, સૂરજબારી. કે છે કે કચ્છમાં પ્રવેશ કરવા માટે સૂરજબારીનો પુલ, એટલે આવવા જવાનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષો પહેલાં કચ્છ ચારે તરફ પાણીથી ઘેરાયેલો બેટ હતો. બેટ એટલે દ્વીપ, બેટ એટલે દ્વીપ. તો કહે છે કે ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જે જમીન હોય એને બેટ કહેવાય. તેનો આકાર કાચબા જેવો લાગતો હતો. જુઓ રણનું આ કચ્છનું નામ કેવી રીતે પડ્યું એ આ ફકરામાં તમને સમજાવ્યું છે કે તેનો આકાર કાચબા જેવો લાગતો હતો. કોના જેવો લાગતો હતો, કાચબા જેવો. એથી તેનું નામ કચ્છ પડ્યું એવી માન્યતા છે. એટલે કે કચ્છનું જે આકાર છે, વિસ્તાર છે, એ કેવો, કાચબા જેવો એનો આકાર લાગતો હતો, તેથી કચ્છ એટલે કાચબો. તો કહે છે કે કચ્છ એવું એનું નામ પડ્યું એવી માન્યતા છે. ભૂસ્તરીય હલનચલનથી, ભૂસ્તરીય હલનચલન એટલે પૃથ્વીનું પડ કે પૃથ્વીની જે સપાટી છે એની નીચેનો જે સ્તર છે, પડ છે, એને ભૂસ્તરીય કહેવાય. તો એના હલનચલનથી કચ્છની ભરતી સમુદ્ર તટ ઉપરથી આવતી થઈ અને ઉત્તરનો ભાગ પાણી વગરના, રેતી વગરના સપાટ રણમાં પરિવર્તિત થયો. પરિવર્તિત થયો એટલે રૂપાંતરિત થયો, બરાબર, રૂપાંતર પામ્યો. શું કહે છે અહીંયા કે ભૂસ્તરીય હલનચલનથી કચ્છની ભરતી સમુદ્ર તટ પરથી ઉપર આવતી થઈ અને ઉત્તરનો ભાગ પાણી વગરના, રેતી વગરના સપાટ રણમાં પરિવર્તિત થયો. સપાટ એટલે સમથળ. આગળ જુઓ, કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન, આ ધ્યાન રાખજો કે કચ્છની ઉત્તર પૂર્વમાં કયું રાજ્ય આવેલું છે, તો રાજસ્થાન. પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ, દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અખાત છે. દક્ષિણમાં શું છે, કચ્છનો અખાત છે. દક્ષિણ પશ્ચિમે અને પશ્ચિમે અરબી સમુદ્ર ગુગવે છે. દક્ષિણ પશ્ચિમે અને પશ્ચિમે અરબી સમુદ્ર ગુગવે છે. ગુગવે છે એટલે ગર્જના કરે છે, એનું જે વેણ છે. કચ્છમાં ખડીર એક એવો ભાગ છે, કચ્છમાં ખડીર એક એવો ભાગ છે, ખડીર એક એવો ભાગ છે જે ચારે તરફ રણથી ઘેરાયેલો છે. આ રણમાં પાણી ભરાયેલું રહે છે. તમને પરીક્ષામાં પૂછાય કે ખડીર વિશે જણાવો, તો તમે લખી શકો કે ખડીર કચ્છનો ચારે તરફ પાણીથી ભરેલો એક બેટ છે. ખડીર બેટ વચ્ચે ધોળાવીરા નામે નાનું ગામ છે. જો ધોળાવીરાની અહીંયા એ કહે છે કે ધોળાવીરા ક્યાં આવેલું છે, તો ખડીર બેટની વચ્ચે, બરાબર, ખડીર બેટની વચ્ચે ધોળાવીરા નામનું એક ગામ છે. ઈસવીસન 1970-71ની વચમાં ધોળાવીરામાં કેટલાક પુરાતત્વીય પુરાવા મળ્યા. પુરાતત્વીય એટલે પ્રાચીન કાળને લગતા, પુરાવા એટલે સાબિતી, પુરાવા મળ્યા ને ખોદકામ કરતાં જમીનમાંથી સમગ્ર નગર રચનાની વિશાળતા જોવા મળી. સમગ્ર નગર રચનાની વિશાળતા જોવા મળી. વિશાળતા એટલે એની વિસ્તાર. જે હડપ્પીય સંસ્કૃતિની યાદ અપાવે તેવી છે. જે હડપ્પીય સંસ્કૃતિની યાદ અપાવે તેવી છે. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે હડપ્પીય સંસ્કૃતિના પુરાવા ક્યાંથી મળી આવ્યા, તો તમે જવાબમાં લખી શકો કે હડપ્પીય સંસ્કૃતિના પુરાવા ધોળાવીરામાં કરેલા ખોદકામ કરતાં મળી આવ્યા
હતા અથવા મળી આવ્યા છે. તો પાઠ સમજતી વખતે એના પ્રશ્નો અને જવાબ પણ તમારે થોડું હાઈલાઇટ કરતા રહેવાનું. આગળ કચ્છના છેવાડે આવેલું ભારતનું પુરાણ પ્રસિદ્ધ 68 તીર્થધામમાં ગણાતું નારાયણ સરોવર આવેલું છે. શું નામ છે સરોવરનું? નારાયણ સરોવર. નારાયણ સરોવર ક્યાં આવેલું છે? તો કચ્છમાં. કચ્છના છેવાડે આવેલું ભારતનું પુરાણ પ્રસિદ્ધ 68 તીર્થધામમાં ગણાતું નારાયણ સરોવર આવેલું છે, જેની ચારે તરફ સમુદ્ર અને વચ્ચે પાણીનું સરોવર છે. જેની ચારે તરફ સમુદ્ર છે અને વચ્ચે પાણીનું સરોવર છે. ત્યાંથી 2 કિમીના અંતરે કોટેશ્વરનો દરિયો ગાજે છે. આગળ સમજો, કચ્છમાં આવું જ બીજું પ્રાકૃતિક સ્થળ ધીનોધરનો ડુંગર છે. જુઓ, નારાયણ સરોવર તો છે જ, પણ બીજું શું છે? તો પ્રાકૃતિક સ્થળ. પ્રાકૃતિક એટલે કુદરતને લગતું, કુદરતી સ્થળ કયું છે? તો ધીનોધરનો ડુંગર જ્યાં ધોરમનાથે તપશ્ચર્યા કરેલી. તપશ્ચર્યા એટલે તપસ્યા. ધોરમનાથે તપશ્ચર્યા કરેલી. તો ઉત્તરે રણના કિનારે કાળો ડુંગર બિરાજમાન છે. જ્યાં ગુરુ દત્તાત્રેયના પગલા છે. કોના પગલા છે? તો ગુરુ દત્તાત્રેયના. તો કચ્છની રાજધાનીનું નામ શું છે? ભુજ. તો ભુજ શહેર તો વસેલું જ છે ભુજિયા ડુંગર પર. ત્યાં ભુજંગનાગનું મંદિર છે. જુઓ, શું કહે છે કે ભુજ એ શહેરનું નામ કેવી રીતે? તો એ ભુજિયા ડુંગર ઉપર વસેલું શહેર છે. અને ત્યાં શું આવેલું છે? તો ભુજંગનાગનું મંદિર આવેલું છે. આમ રણ, દરિયો ને ડુંગરની વચાળે એટલે વચ્ચે વસેલા કચ્છ પ્રદેશને ભદ્રેશ્વર, સુથરી, કોઠારા જેવા સ્થાપત્ય એટલે શિલ્પીકામ, જ્યાં શિલ્પશાસ્ત્ર થયું હોય એવા ઉત્તમ એટલે શ્રેષ્ઠ નમૂના દર્શાવતા જૈન મંદિરો, રવેચી માતાનું રમણીય સ્થાનક, હાજીપીર જેવી રણમાં વસેલી દરગાહ એટલે કોઈ પીરની કબર જેવા અનેક સ્થળો વીંટળાયા છે. કંડલા કચ્છનું મુંબઈ પછીનું બંદર. બંદર એટલે દરિયા કિનારે આવેલું વાહનોની આવ જા થઈ શકે તેવું સ્થાન, એને બંદર કહેવાય. તો બીજા નંબરનું અહીંયા પછીનું બંદર તો ગાંધીધામ, કચ્છનું આધુનિક ગણાતું નગર. રણમાં રહીને લોકોની આજીવન સેવા કરનારા દાદા મેકરન જેવા સંત કવિથી કચ્છનું સાહિત્ય ઓળખાયું છે. દાદા મેકરન એ કોણ હતા? તો સંત કવિ હતી, લોકોની આજીવન સેવા કરનાર સંત કવિ હતા. લખે છે કે આજીવન સેવા કરનાર દાદા મેકરન જેવા સંત કવિથી કચ્છનું સાહિત્ય ઓળખાયું છે, જેમાં પછીથી ઘણા સાહિત્યકારોએ ભરતી આણી છે. એટલે પછી ઘણા સાહિત્યકારોએ સાહિત્ય રચ્યું છે. આગળ જુઓ તો વાલા સૌમિત્રી, આ છે આપણા પ્રદેશની સુગંધ. તું એ સુગંધ લેવા જલ્દી જલ્દી આવીશ ને? રાહ જોઉં છું. પછી લિખિત અંક કરીને મોટી બહેનનું વહાલ. અહીંયા શું લખ્યું છે? પત્ર પૂરો કરીએ ત્યારે જે પત્ર લખનાર છે એનું નામ લખવાનું હોય છે. અહીંયા એમની મોટી બહેન છે એટલે લખ્યું છે મોટી બહેનનું વહાલ. તો વિદ્યાર્થીઓ, આપણે સમગ્ર પાઠ દરમિયાન સમજ્યા કે પત્ર લેખન કરતી વખતે પત્ર લખનારનું સરનામું જમણી તરફ લખાય છે, આપણાથી મોટી વ્યક્તિ હોય તો આદરણીય લખાય છે, મુરબ્બી લખાય છે,
અને આપણાથી નાની વ્યક્તિને પત્ર લખતા હોય ત્યારે પ્રિય લખીએ છીએ, તે જે તમે અમે હમણાં સમજ્યા કે પ્રિય સૌમિત્રી લખે છે. ત્યાર પછી પાઠમાં કચ્છની જે વિશેષતાઓ દર્શાવવામાં આવી છે એ વિશેષતાઓ વિશે અભ્યાસ કર્યો. તો આ બધા જ પ્રશ્નોના તમારે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ સ્વાધ્યાયના પ્રશ્નો ચોપડીમાંથી જવાબ શોધીને રાખવાના. ફરીના વિડીયોમાં આપણે એ પ્રશ્નોના જવાબનો અભ્યાસ કરીશું.